LPS ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ માય સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6 વિષય ચિત્રકામમાં ચિત્ર સંયોજન સર્જનાત્મક ચિત્ર દોરતા શીખીશું. તમારા કોરા ચોપડામાં ચિત્ર સંયોજનનું આપણે હેડિંગ મારવાનું રહેશે. ચિત્ર સંયોજન સર્જનાત્મક ચિત્ર. સૌ પ્રથમ આપણે અહીં લંબચોરસ બોક્સ દોરીશું. આ પ્રકારે ચિત્રની અંદર આપણે બે પ્રકારના ભાગ પાડીશું. એક તો જમીનવાળો ભાગ અને એક નદીવાળો ભાગ. તો આ પ્રમાણે આપણે બે પાર્ટ પાડીશું. વચ્ચે આ રીતે ફૂટપટ્ટી લઈશું અને લીટી દોરીશું. આ પ્રકારે એક લીટી આ બાજુ, એક લીટી આ સાઈડ, ડબલ લાઈન દોરીશું. આ પ્રકારે ત્યાર પછી એક લીટી નીચે તરફ ખેંચીશું. આ પ્રકારે આ રીતે ને જોડી દઈશું. આ પ્રકારે તમારા બે ભાગ તૈયાર થઈ ગયા, એક જમીનવાળો ભાગ અને એક નદીવાળો ભાગ. હવે સૌ પ્રથમ આપણે ચાંદમામાં દોરીશું વચ્ચે આ રીતે. એમાં આપણે રૂપિયાનો સિક્કો, ઢાંકણ આ રીતે લઈ શકીએ છીએ અને ગોળ દોરીશું. આ પ્રકારે હવે પછી બે વૃક્ષ દોરીશું. આજુબાજુ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. અહીંયા પણ આ પ્રકારે દોરીશું. હવે આ બાજુ પણ આ પ્રકારે દોરીશું. આ પ્રકારે દોરીશું. હવે પછી અંદર આપણે લીટી દોરીશું. આ પ્રકારે લીટી વાંકી ન જાય એનું ધ્યાન રાખીશું. આ રીતે આ પ્રકારે આપણું વૃક્ષ તૈયાર થઈ ગયું. હવે પછી આ બાજુ પણ આ રીતે દોરીશું. લાઇનિંગ સિવાય બીજી કોઈ ડિઝાઇન પણ આપણે વૃક્ષમાં દોરી શકાય. હવે પછી અહીંયા આપણે જમીન પર એક હાથી ચાલતો એવું દોરીશું. મોર પણ દોરી શકાય,
તો ચિત્ર સંયોજનમાં આપણે વિવિધ પ્રકારનું વિવિધતા લાવી શકીએ છીએ. જુઓ, સૌ પ્રથમ આપણે એનું મુખ દોરીશું. એના માટે આપણે એક સિક્કો લઈશું. એની સૂંઢ બનાવીશું. એની સૂંઢ તૈયાર થઈ ગઈ. હવે પછી આંખ દોરીશું, કાન દોરીશું, ત્યાર પછીના પગ દોરીશું. આ પ્રકાર પીઠ દોરીશું. આ પ્રકારે આપણે હાથી તૈયાર કરી દીધો છે. આ પ્રકારે જોયું મિત્રો, હાથી દોરવાનું કેટલું ઈઝી છે. અહીં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું, અહીંયા સિક્કાનો ઉપયોગ કરીશું અને વ્યવસ્થિત રીતે આપણે હાથી દોરીશું. આની અંદર આવી રીતે લાઇનિંગ કરીશું એટલે વધારે સુંદર દેખાશે. જોયું મિત્રો, હવે પછી નદીવાળા ભાગમાં આપણે એક સરસ મજાની માછલી દોરીશું, બે સરસ મજાની માછલી દોરીશું. જુઓ, આ પ્રકારે માછલીનો આકાર એક ઉપરથી લાઇન ખેંચીશું અને એક નીચેથી લાઇન ખેંચીશું. મુખ દોરીશું. જોયું, આંખ દોરીશું. અહીં આપણી માછલી તૈયાર છે. ફૂટપટ્ટીની મદદથી અંદર ડિઝાઇન કરીશું, લાઇનિંગ કરીશું. આ એક તમને માછલી દોરીને બતાવી. આ પ્રકારે તમે બીજી બે ત્રણ માછલી અંદર દોરી શકો, કમળનું ફૂલ દોરી શકો, નવીન પ્રકારની વિવિધતા અંદર લાવી શકો. બીજી એક માછલી દોરીને બતાવો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આ રીતે લાઈન દોરીશું, બીજી લાઈન નીચેથી આ રીતે ખેંચીશું. મુખ દોરીશું, આંખ દોરીશું. ઉછળી દોરીશું. આ રીતે અંદર લાઇનિંગ કરીશું. જોયું, આ રીતે તમારી માછલી તૈયાર થઈ ગઈ. હવે આપણે આની અંદર વ્યવસ્થિત રીતે શેડિંગ કરીને રંગ પૂરી શકાય. એક ઝાંખો કલર, એક ડાર્ક કલર, જેથી કરીને તમારું ચિત્ર ઓર પણ સુંદર દેખાશે. તો આપણે રંગ પૂરતા શીખીશું કે રંગ આપણે અલગ અલગ રીતે પૂરી શકીએ. અહીં તમે સ્કેચ પેન, મીણિયા કલરનો ઉપયોગ કરી શકો. સૌ પ્રથમ આપણે વિભાગ પાડી દઈશું. આ પ્રકાર અહીં તમે ડાર્ક, એકમાં ડાર્ક એકમાં ઝાંખો કલર, આ રીતે તમે કલર પૂરીને
ચિત્રને ઓર પણ સુંદર બનાવી શકો. પાણીની અંદર માછલી તરે છે, જુઓ. આપણે વાદળી કલર લઈશું અને અંદર રંગ પૂરીશું. રંગ હંમેશા આ રીતે હાથ સીધો રાખી સીધી લીટીમાં વ્યવસ્થિત રીતે પૂરીશું, જેથી કરીને સુંદર દેખાય. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે પણ રંગ પૂરવા માંડો. આ રીતે આપણે રંગ પૂરવાનો રહેશે. જોયું વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે એક પટ્ટામાં મેં રંગ પૂરીને તૈયાર કરી દીધો છે. પાણીનો રંગ અહીંયા વાદળી કલર પૂરી દીધો છે. એના ઉપર હજુ થોડો ડાર્ક કલર, ડાર્ક બ્લુ કલર પૂરી શકો. જુઓ મિત્રો, આ પ્રકારે, જેથી કરીને તમારા ચિત્રનો ઉઠાવ આવશે. આ પ્રકારે મેં ઉપર ડાર્ક બ્લુ રંગ પૂરીને તૈયાર કરી દીધો છે. તો એના ઉપર બીજો કોઈ રંગ લઈ શકો, એનાથી ડાર્ક કલર લઈ શકો. વોટર કલર હોય તો તેમાં આપણે ડાર્ક બ્લુ હોય તો એની અંદર સફેદ રંગ મિક્સ કરીને એને થોડો ડાર્ક કે ઝાંખો આ રીતે તમે કરી શકો. એની ઉપર હવે થોડો ડાર્ક તો જાંબલી કલર હોય તો જાંબલી કલર લઈ શકો, ડાર્ક બ્લુ કલર હોય તો લઈ શકો. આ રીતે પૂરીશું. જોયું વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ રંગ પૂરવાથી એનો ઉઠાવ કેટલો સરસ આવે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે મેં ત્રણ પટ્ટામાં અલગ અલગ રંગ પૂરીને તૈયાર કરી દીધો છે. તો આપ સૌ મિત્રો પણ આ રીતે કલર પૂરશો. હવે પછી આપણે આ જે પટ્ટી આપેલી છે તેમાં કોઈ પણ કલર લઈ શકો, કેસરી, લાલ, પીળો, કોઈ પણ ડાર્ક કલર લઈ શકો. અહીં હું કેસરી કલર લઉં છું, તમે લાલ કે લીલો એવો કોઈ પણ કલર લઈ શકો.
જોયું વિદ્યાર્થી મિત્રો, અહીં કેસરી રંગ પૂરીને મેં તૈયાર કરી દીધો છે. તમે અહીંયા બીજો રંગ પણ લઈ શકો છો, લાલ લઈ શકો, લીલો લઈ શકો. હવે વૃક્ષમાં આપણે લીલો રંગ લઈશું. આ પ્રકારે અલગ રીતે પૂરવાથી, એક લાઈન છોડીને પૂરવાથી સુંદર લાગશે. આની અંદર તમે બીજો ડાર્ક લીલો પૂરી શકો, એક ઝાંખો એક ડાર્ક, જેનાથી સરસ મજાનો ઉઠાવ આવશે. આ પ્રકારે આ સાઈડ પણ આપણે લીલો રંગ પૂરીશું, ડાર્ક લીલો, ઝાંખો લીલો. અહીંયા આપણો વૃક્ષ તૈયાર થઈ ગયું છે. અહીં ડાળમાં કથ્થાઈ રંગ પૂરી શકાય, અથવા ચિત્ર સંયોજનની અંદર આપણે બ્લુ કે એવો કોઈ પણ રંગ લઈ શકો તમે. અહીં હું કથ્થાઈ રંગ લઉં છું. જોયું આ સાઈડ પણ. વિદ્યાર્થી મિત્રો, એક ભાગ જમીનનો અને એક ભાગ આપણે આકાશનો દોરીને સરસ મજાનું ચિત્રમાં આપણે વિવિધતા લાવીશું. જુઓ, આ પ્રકારે લાઈન ખેંચી લેવી, બે ભાગ પાડી દેવાના છે. એક ભાગ જમીનનો, એક ભાગ આકાશનો દોરીશું. જુઓ, જમીન પર આપણે કોઈ પણ રંગ પૂરી શકાય, પીળો છે, કથ્થઈ છે, ઝાંખો કલર કોઈ પણ લઈ શકો. અહીં હું પીળો કલર લઉં છું. તો આ પ્રકારે અહીં પીળો રંગ પૂરીને મેં તૈયાર કરી દીધો છે. પીળા રંગની જગ્યાએ તમે બીજો રંગ પણ લઈ શકો. આની અંદર જે ખાલી કેપ છે એમાં વ્હાઈટ રંગ પણ રાખી શકો, બીજો કોઈ ઝાંખો કે ડાર્ક કલર તમે અહીંયા પૂરી શકો. હવે પછી આપણે આ હાથીની અંદર રંગ પૂરીશું. હાથીમાં આપણે પેન્સિલ વડે શેડિંગ પણ કરી શકો, બીજો કોઈ કલર પણ લઈ શકો. હું અહીંયા ગુલાબી કલર લેવાની છું. જુઓ કઈ રીતે એમ પૂરું છું. તે કલરની અંદર તમે વિવિધતા લાવી શકો છો, ડાર્ક ઝાંખો કલર. આ રીતે અહીં ડાર્ક કલર, અહીં થોડો ઝાંખો કલર, જેથી કરીને ઉઠાવ આવશે, શેડિંગ દેખાશે તમારું. અહીં ઝાંખો કલર લઈ શકો. આ પ્રકારે અહીં ડાર્ક, અહીં થોડો ડાર્ક કલર. અહીં થોડો ઝાંખો કલર. ત્યારબાદ અહીં પણ આ રીતે કરીશું, થોડો ડાર્ક કલર, અડધો ડાર્ક કલર, અડધો ઝાંખો કલર, જેથી તમારું ચિત્ર સુંદર દેખાશે. આ પ્રકારે અહીં થોડો ડાર્ક, થોડો ઝાંખો.
રીતે આપણે હાથીમાં કલર પૂરીને કમ્પ્લીટ કરીશું. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીં મેં રંગપૂરીને તૈયાર કરી દીધો છે. થોડો ડાર્ક અને થોડો ઝાંખો શેડિંગ કરવાનું રહેશે, જેથી કરીને સુંદર દેખાશે તમારું ચિત્ર. આની અંદર બીજો કોઈ પણ રંગ પૂરી શકો, લીલો છે, પીળો છે, બ્લુ છે, પૂરી શકો. અહીં હું બ્લુ કલર લઉં છું, ડાર્ક બ્લુ કલર. આ પ્રકારે લઈશું. એક એક પટ્ટો ધ્યાનથી પૂરીશું, કલર બહાર ન નીકળી જાય ધ્યાન દોરીશું. તમારી પાસે જે કલર્સ અવેલેબલ હોય એ તમે પૂરી શકો, સ્કેચ પણ કરી શકો. સ્કેચ પેન, વોટર કલર, એ મીણિયા કલર પૂરી શકો. અહીં હું મીણિયા કલરનો ઉપયોગ કરું છું. જુઓ મિત્રો, જોયું મિત્રો, અહીં હાથી સુંદર મજાનો તૈયાર છે ને. એક ડાર્ક કલર, એક ઝાંખો કલર, એનાથી કલરમાં વિવિધતા આવશે અને તમારું ચિત્ર સુંદર દેખાશે. હવે આપણે માછલીમાં કલર પૂરીશું. માછલી તમે વિવિધ પ્રકારની જોઈ છે, કેસરી કલરની, બ્લુ કલરની, વ્હાઇટ કલરની. તો અહીં હું કેસરી કલર લઈને ચિત્રમાં સુંદરતા લાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ, તમે બીજો કલર પણ પૂરી શકો છો. ત્યાર પછી એક પટ્ટો છોડીને અહીં કેસરી રંગ પૂરીશું. અહીં પણ આ પ્રકારે પૂરીશું. બંને સાઈડ સરખો જ કલર લઈશું, જેથી કરીને સુંદર દેખાય, અલગ અલગ ન લાગે, સુંદર મજાનું દેખાય. આ રીતે માછલીમાં રંગ તૈયાર છે. હવે પછી આ પટ્ટાની અંદર આપ તમે કોઈ પણ કલર લઈ શકો, પીળો છે, કોઈ ડાર્ક કલર લઈ શકો. અહીં હું પીળો કલરનો ઉપયોગ કરું છું. અહીં તમારી માછલી તૈયાર થઈ રહી છે. સરસ મજાનો કલર પૂરીશું આપણે. તો અહીં માછલીનો કલર તૈયાર છે, અડધો રંગ પૂરાઈ ગયો છે. ઉપર આકાશમાં આપણે સ્કાય બ્લુ કલર, વાદળી કલર લઈશું. ડાર્ક થોડોક લઈ શકાય, ઝાંખો લઈ શકાય, બે પ્રકારના રંગ લઈ શકાય. વાદળી કલર હું અહીંયા ઝાંખો કલર લઈશ, ઝાંખો વાદળી કલર લઈશ આ પ્રકારે. આ રીતે લાઇનમાં આપણે રંગ પૂરીશું, જેથી કરીને વ્યવસ્થિત લાગે. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં વાદળી કલર પૂરીને તૈયાર કરી દીધો છે.
હવે ચાંદાની અંદર આપણે કેસરી પીળો આ રીતે રંગ પૂરીશું. અડધો કેસરી અને અડધો પીળો. જુઓ મિત્રો, બે રંગથી કેવું સુંદર લાગે છે ને, જોયું? તો અહીં આપણે સર્જનાત્મક ચિત્ર સંયોજન પૂર્ણ થાય છે. હવે પછી તમે ડાર્ક, તમે સ્કેચ પેનથી કે ડાર્ક પેન્સિલથી અહીં આને બોર્ડર આપી શકો. ચિત્રને સરસ મજાનું બોર્ડર આપીને પૂર્ણ કરવાનું રહેશે આ પ્રકાર. હું અહીં પેન્સિલથી બોર્ડર આપીને બતાવું છું, તમે સ્કેચ પેનથી આ પ્રકારે બોર્ડર આપવાની રહેશે. જોયું? આ પ્રકારે તો અહીં સુંદર મજાનું ચિત્ર તમારું તૈયાર છે. તમારે કોરા ચોપડામાં આ પ્રકારે દોરવાનું રહેશે અને રંગમાં તમે વિવિધતા લાવી શકો, વ્યવસ્થિત રીતે રંગ પૂરવાનો રહેશે. તો આજના માટે આટલું જ. ઓકે, ટેક કેર.